હલો ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે આવનારી ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવા મહત્ત્વના પચાસ પ્રશ્નોનો વિડીયો લઈને હાજર થયા છીએ આ ભાગ સત્યાવીસ છે બીજા ભાગ તમે અહીંયા એ બટનમાં જઈને જોઈ શકો છો આજે આપણે પ્રશ્ન એકાવનથી સો સુધીના મહત્ત્વના પચાસ પ્રશ્નો જોઈશું ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે આ પ્રશ્ન ચાલુ કરીએ પ્રશ્ન બીજા સૌથી ઊંચું શિખર કયું છે સાપુતારા બાવન સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે કચ્છ તેપન નાગમતી અને રંગમતી નદીના સંગમ સ્થળ પર કયું શહેર આવેલું છે જામનગર ચોપન ફાગવેલ શાના માટે જાણીતું છે ભાથીજીનું મંદિર પ્રશ્ન પંચાવન જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે અમરેલી છપ્પન બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ખાંડ સત્તાવન ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે બીલીમોરા નવસારી અઠાવન યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે દેવભૂમિ દ્વારકા પ્રશ્ન ઓગણસાઠ તારંગા કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા સાઠ ગુજરાતનો કયો મેળો ગધર્ભ મેળા તરીકે ઓળખાય છે મેળો મેળો કયા તાલુકામાં ભરાય છે ધોળકા બાસઠ બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે બનાસકાંઠા પ્રશ્ન તેસઠ વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે પાવાગઢના ડુંગરમાંથી મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે સરસ્વતી નદી પર છે પાસઠ જૈન તીર્થ સ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે કચ્છ છાસઠ ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ભાવનગર સડસઠ ભારતમાં ફ્લોર સ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે પ્રથમ પ્રશ્ન અડસઠ કચ્છના નાના રણમાં અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ઝાલાવાડ ઓગણસિત્તેર સિક્કા અને રાણાઓ કયા ઉદ્યોગ માટે જાણીતા છે સિમેન્ટ સિત્તેર શેઢી નદી ક્યાંથી નીકળે છે ધામોદના ડુંગરમાંથી એકોતેર શામળાજી મંદિરમાં કયા દેવની મૂર્તિ છે વિષ્ણુ પ્રશ્ન બોતેર આરાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે બનાસકાંઠા તોતેર રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે ગોપનાથ મહાદેવનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર પંચોતેર ચરોતર કઈ બે નદીઓ વચ્ચેનો વચ્ચે આવેલો પ્રદેશ છે મહી અને શેઢી પ્રશ્ન છોતેર કયા વૃક્ષના પાનમાંથી પડિયા પતરાળા તૈયાર કરવામાં આવે છે ખાખરાના પાનમાંથી સત્યોતેર સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વીપ આવેલો છે દીવ પ્રશ્ન અઠ્યોતેર જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે સોરઠ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં જૂનાગઢને સોરઠ કહેવાય સુરેન્દ્રનગરને ને ઝાલાવાડ કહેવાય ભાવનગરને ગોહિલવાડ કહેવાય રાજકોટને પાંચાળ કહેવાય પ્રશ્ન ઓગણસી ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા એ સિદ્ધેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે ખંભાળિયા પ્રશ્ન એક્યાશી ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે બનાસ સરસ્વતી અને રૂપેણ બ્યાશી રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે જુનાગઢ ત્યાંશી પૂર્ણા અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં છે ડાંગ ચોર્યાશી કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે મુન્દ્રા પ્રશ્ન પંચ્યાસી જખો બંદર કયા જિલ્લામાં આવેલું છે કચ્છ પ્રશ્ન છ્યાશી રંગ રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલું છે પારનેરાની ટેકરીઓમાં સિત્યાસી સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે હિરણ અઠ્યાસી હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે વડનગર પ્રશ્ન અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે અરબી સમુદ્રને નેવું ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે વેળાવદર ભાવનગર પ્રશ્ન એકાણું બોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે મહી નદી પર પ્રશ્ન બાણું ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે જામનગર તાણું વિશ્વ વિશ્વવિદ્યાપીઠ ક્યાં આવેલી છે સાપુતારા ડાંગ જિલ્લો પ્રશ્ન ચોરાણું ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવા નગર તરીકે ઓળખાતો હતો જામનગર પ્રશ્ન પંચાણું ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે નર્મદા ભરૂચ પ્રશ્ન છન્નું બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે આભપરા પ્રશ્ન સત્તાણું ડુમસ કયા જિલ્લામાં આવેલું છે સુરત પ્રશ્ન અઠ્ઠાણું કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે આરાસુરની ટેકરીઓ પ્રશ્ન નવ્વાણું ગાંધીધામ કંડલા પઠાણકોટ હાઈવે જે આઠે હતો તેનો નવો નંબર શું છે એકસો એકતાલીસ પ્રશ્ન સોળ મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા નંબરે છે પ્રથમ તેમાં પણ ગુજરાત પહેલા નંબરે છે તો મિત્રો આવા પ્રશ્નો આવનારી બિનસચિવાલય ક્લાર્ક તલાટી જુનિયર ક્લાર્ક એટીડીઓ સિનિયર ક્લાર્કમાં સો એ સો ટકા પૂછાય તો આવા જ પ્રશ્નો તૈયાર કરવાની જરૂર છે તો મિત્રો આખો વિડીયો એક વખત જોઈ લેજો ગમે તો લાઈક કરજો બીજા વિડીયો આપણે મૂકી દીધેલા છે તમે ન જોયા હોય તો અહીંયા આ બટનમાં જઈને જોઈ લેજો અને ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો બાય ગુડ લક હવે આવતા વિડીયોમાં આપણે એકસો એકથી એકસો પચાસ સુધીના પ્રશ્નો જોઈશું તો મિત્રો બાય